હિન્દુ પરંપરામાં કાળને એટલે કે સમયના ચક્રને ચાર યુગમાં વહેંચવામાં આવ્યો છે, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલયુગ. હમણાં આપણે કલયુગમાં જીવી રહ્યા છીએ. ઘણા બધા લોકો જણાવી રહ્યા છે કે આજનો સમય એ હળાહળ કળિયુગનો સમય છે. આ વાત સાવ ખોટી છે, કેમ કે આ તો હજુ કળિયુગની શરૂઆત જ છે. આજનો સમય એ કળિયુગનો પ્રથમ ચરણ છે. હજી હળાહળ કળિયુગ આવવાનો તો બાકી છે. તમને બધાને એક વાત કહું તો 99% લોકોને હજી કળિયુગની થોડી ઘણી વાતો જ ખબર છે, બસ આ યુગનો નામ માત્ર જ ખબર છે. તો એવામાં ઘણા બધા લોકોના મનમાં કળિયુગ વિશે ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે, જેમ કે કળિયુગ કેટલા વર્ષ પહેલા શરૂ થયો, કળિયુગ કેટલા વર્ષો પછી સમાપ્ત થશે, કળિયુગના અંતિમ ચરણમાં માણસો કેવું જીવન જીવતા હશે, કળિયુગના અંત સમયે મનુષ્યની ઉંમર કેટલી હશે, અને કળિયુગનો અંત કેવો અને ક્યારે થશે, અને કળિયુગ પછીનો સતયુગ કેવો હશે. આ બધા સવાલોના જવાબ તમને આજના આ વિડીયોમાં મળી જશે. બસ આજના આ વિડીયોને છેલ્લે સુધી જોવો પડશે. માત્ર 8 મિનિટનો સમય કાઢીને આ વિડીયોને જોવાથી તમને કળિયુગની સુવ્યવસ્થિત રીતે બધી જાણકારી મળી જશે. સૌથી પહેલો પ્રશ્ન જે બધાના મનમાં આવતો હશે કે કળિયુગની શરૂઆત કેટલા વર્ષો પહેલા થઈ છે. આપણા ગ્રંથો અનુસાર વાત કરીએ તો કળિયુગનો કુલ સમય 4,32,000 વર્ષનો છે. હમણાના સમયમાં કળિયુગનો પહેલો ચરણ ચાલી રહ્યો છે. 21મી સદીના સમયમાં કળિયુગને હજી પગ પેસારો જ કર્યો છે. આપણા ગ્રંથો અનુસાર વાત કરીએ તો કળિયુગની શરૂઆત 3102 ઈસા પૂર્વે થઈ છે, જ્યારે 5 ગ્રહો મંગળ, ગુરુ, શુક્ર, શનિ અને પૃથ્વી મેષ રાશિના નક્ષત્રમાં એક સમાન કતારમાં આવ્યા હતા. ત્યારથી કળિયુગની શરૂઆત થઈ છે. કળિયુગ 3102 ઈસા પૂર્વથી શરૂ થયો છે અને હમણાં સન 2021 ચાલુ છે. એટલે કે કળિયુગ શરૂ થયો છે એને 5,122 વર્ષ થયા છે. તમારા બધાના પહેલા પ્રશ્નનો જવાબ એ છે કે કળિયુગ શરૂ થયાને હજી 5,122 વર્ષ જ થયા છે. બીજો પ્રશ્ન, કળિયુગનો અંત કેટલા વર્ષો પછી થવાનો છે, અથવા કળિયુગનો અંત કેટલા સમય પછી થશે? જેમ તમને થોડી વાર પહેલા જણાવ્યું કે કળિયુગ 4,32,000 વર્ષનો હશે, એમાંથી 5,122 વર્ષ પૂરા થઈ ગયા અને કળિયુગ પૂરો થવામાં 4,26,878 વર્ષ બાકી છે, ત્યારે માણસોનું જીવન કેવું હશે? કળિયુગના અંતિમ સમયે માણસોની ઉંમર કેટલી હશે? આ પ્રશ્નોના જવાબ આપણને બ્રહ્મપુરાણમાં મળે છે. બ્રહ્મપુરાણ અનુસાર કળિયુગના અંતિમ ચરણમાં માણસ જીવનની ઉંમર માત્ર 12 વર્ષની હશે. આ સમયે પાપ ચરમસીમાએ પહોંચી જશે. કળિયુગનો જેમ જેમ પૃથ્વી ઉપર વધારે સમય વીતવા લાગશે, તેમ તેમ નદીઓમાં પાણી પણ સુકાવા લાગશે. કળિયુગના અંતમાં તમામ માણસો અભિમાની થઈ જશે. સાચા સંબંધોનો કોઈ નામો નિશાન જોવા નહીં મળે. પૈસાની લાલચમાં લોકો કોઈની હત્યા કરવામાં પણ નહીં વિચારે. કળિયુગના અંત સમયે બધા ધાર્મિક કાર્યો બંધ થઈ જશે. સ્ત્રીઓની હાલત દયનીય થઈ જશે. બાપ, દીકરી, ભાઈ, બહેન, માં, દીકરો તથા બીજા કોઈ પણ સંબંધને તે સમયમાં જોવા નહીં મળે. લગ્ન જેવા પવિત્ર બંધનનો મહિમા ઓછો થઈ જશે. લગ્ન જીવન પ્રેમપૂર્વક નહીં ચાલે. પતિ પત્નીમાં પ્રેમથી વિરોધ, છળકપટ વધુ જોવા મળશે. કળિયુગના અંતિમ સમયે માણસો હિંસક બની જશે અને કળિયુગના અંતના સમયે ખાવા પીવાની વસ્તુની અછત થશે. ખાવા પીવાની વસ્તુની અછતને કારણે માણસ માણસને મારશે અને એનો ભોજન તરીકે ઉપયોગ કરશે અને માણસોની મનોવૃત્તિ પ્રાણીથી પણ વધુ હિંસક થઈ જશે. જેમ હમણાં પ્રાણીઓ હિંસક છે, એનાથી વધારે હિંસક મનુષ્ય બની જશે. ચોથો પ્રશ્ન, કળિયુગનો અંત કેવી રીતે થવાનો છે? આ યુગોના આરંભ તથા અંત એ પ્રકૃતિના નિયમો છે, જેનો ઉલ્લેખ શ્રીમદ ભાગવત ગીતામાં પણ થયેલો છે. યુગ પરિવર્તનનો આ 22મો ચક્ર ચાલી રહ્યો છે. આનાથી પહેલા 21 વખત આ યુગોનો આરંભ અને અંત થઈ ચૂક્યો છે. હવે આ કળિયુગનો અંત થશે ત્યારે સમય ચક્રના 23મા ચક્રનો આરંભ થશે અને 22મા ચક્રનો અંત થશે. ગીતા અનુસાર પરિવર્તન એ સૃષ્ટિનો નિયમ છે. જેમ આત્મા એક શરીર મૂકીને બીજા શરીરમાં જાય છે, જેમ દિવસ પછી રાત થાય છે, એવી જ રીતે એક નિશ્ચિત કાળના અંતરે યુગ પરિવર્તન થવું એ સૃષ્ટિનો નિયમ છે. હવે વાત કરીએ કળિયુગના અંતની. જ્યારે કળિયુગ પોતાની ચરમસીમાએ પહોંચી જશે, ચારે બાજુ કળિયુગના કારણે પાપ ફેલાયેલો હશે, મનુષ્ય ગુણોનો નષ્ટ થઈ જશે, ત્યારે ભગવાન વિષ્ણુ કલ્કિ અવતાર ધારણ કરીને કળિયુગનો વિનાશ કરશે. પાપનો સંહાર કરીને ભગવાન ફરીવાર ધર્મની સ્થાપના કરશે. આના પછી જે યુગ આવશે એ સતયુગ કહેવાશે. હવે વાત કરીએ આ વિડીયોના અંતિમ પ્રશ્નની. કળિયુગ પછીનો સતયુગ
કેવો હશે? આજથી 426,878 વર્ષ પછી કલયુગનો વિનાશ કરવા ભગવાન વિષ્ણુનો અવતાર કલ્કી થશે. આ સમયે પૃથ્વી 22મા કાળચક્રને પૂરો કરીને 23મા કાળચક્રમાં પ્રવેશ કરશે. ફરીવાર સતયુગની સ્થાપના થશે અને સતયુગનો સમય 17,28,000 વર્ષોનો હશે. આ યુગમાં માણસોની ઉંમર 4,000 વર્ષોથી લઈને 10,000 વર્ષો સુધીની હશે. પૃથ્વી લોક ઉપર ચારે બાજુ ધાર્મિક વાતાવરણ હશે. માણસોમાં અભિમાન જેવી કોઈ વસ્તુ પણ જોવા નહીં મળે. ઈર્ષા નફરતનો ગુણ તે સમયે માણસોમાં નહીં હોય. ચારે બાજુ પ્રેમમય વાતાવરણ હશે. માણસોને પરમ જ્ઞાનની પ્રાપ્તિ થશે. ચારે બાજુ દયા અને ધર્મનો ડંકો વાગશે. સતયુગના માણસો તપ અને સાધનાના બળથી ભગવાન સાથે વાતો કરી શકશે. ટૂંકમાં વાત કરીએ તો સતયુગમાં હમણાં જે કળિયુગમાં થઈ રહ્યું છે એનાથી બધું વિરુદ્ધ થશે. જો હજી સતયુગની વાત કરીએ તો સતયુગમાં એવી એવી ઘટનાઓ બનશે જે કલયુગમાં ક્યારે પણ નથી બની. હમણાંના સમયમાં જે છળકપટ, ચોરી અને વિશ્વાસઘાત જેવા બનાવો બને છે એવા સતયુગમાં નથી બનતા. અને સતયુગનો માનવ એ એટલો જ્ઞાની હશે કે તે ભગવાન સાથે વાતો પણ કરી શકશે. કહેવાય છે કે સતયુગમાં માણસનું જીવન બહુ જ સુંદર અને પવિત્ર હોય છે. સતયુગમાં માણસ ભગવાનની સાથે વાતો તો કરે જ છે અને સતયુગમાં સૌથી વધુ મહત્વનું છે એ માનસિક જ્ઞાન. સતયુગમાં બધા લોકો પાસે માનસિક જ્ઞાન હશે. સતયુગની જો થોડી વધારે વાત કરીએ તો સતયુગમાં હમણાંના જે પુરાણો છે એ એક પણ પુરાણ નહીં હોય. જેમ કે હમણાં ભવિષ્ય પુરાણ, બ્રહ્મ પુરાણ, શિવ પુરાણ અને એના જેવા બીજા પુરાણો છે એ સતયુગમાં એક પણ નહીં હોય. સતયુગમાં જે જ્ઞાન છે એ માણસના મગજમાં હશે અને સતયુગનો માણસ એ પરમ શાંતિને પામેલો હશે. સતયુગમાં દરેક લોકોને સંત માનવામાં આવશે. સતયુગના માણસને પવિત્ર અને જ્ઞાની માનવામાં આવે છે. જો સતયુગના સમયની વાત કરીએ તો સતયુગનો સમય 417,000 વર્ષનો છે. તમને આગળ વાત કરી એમ આજે 22મો ચક્ર પૂરો કરીને પૃથ્વી કાળચક્રના 23મા ચક્રમાં પ્રવેશ કરશે. આ 23મા ચક્રનો પહેલો યુગ સતયુગ હશે, પછી દ્વાપર યુગ આવશે, પછી ત્રેતાયુગ અને પછી આવશે કલયુગ. એમ આ ચક્ર પૂરો થશે પછી 24મો ચક્ર, 25મો ચક્ર, એમ ચક્ર ચાલતા જશે. અને તમને આગળ વાત કરી એમ પરિવર્તન એ સૃષ્ટિનો નિયમ છે. જેમ જેમ પરિવર્તન થતો જશે તેમ તેમ પૃથ્વી પોતાના સમય ચક્રને આગળ વધારતી જશે અને પછી એમ કલયુગ, સતયુગ એમ પછી યુગો આવતા જશે. તો મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને જણાવજો. જો તમે આજના આ વિડીયોને અંત સુધી જોયો તો તમારો વધારાનો ધન્યવાદ. અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લેજો. તો આપણે ફરી મળીશું આવા જ એક મજેદાર વિડીયોની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.